નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો, બધાને રામ રામ. આઈ હોપ યુ ગાઈઝ એન્જોય વિડીયો. તો કેમ છો બધા? આપણે આવી ગયા છીએ વાડી. અત્યારે વાગે છે 9. વેળો આવી ગયો હતો, પછી લેબરને તેડવા ગયો થોડી ઉપર ગામે. કાલે છે ને અહીંયા ફરી વરસાદ પડ્યો. આ તલી છે ને એ ખેડવાની છે, કશું છે નહીં આનામાં. ખબર નહીં બિયારણમાં તકલીફ હતી કે શું હતી, જોઈએ હવે શું થાય છે. આજે છે ને ઓલા બકરાવાળા આવવાના છે, બધું ખાઈ જશે બધે, પછી કલ્ટિવેટર મારી દઈશું અહીંયા. તો હમણાં હું ત્યાં આંબામાં ચક્કર મારવા જઉં છું, કેટલી કેરીઓ ખરી છે કેટલી નથી ખરી જોઈએ. કહે છે ભાઈ મને કે તો ખરી ગઈ છે, જોઈ લઉં કેટલી ખરી ગઈ છે નીચે નીચે, કારણ કે થોડુંક પાછળ હતો એટલે નાની કેરીઓ હતી. તો જોઈએ હવે કેટલું છે, ત્યાં જઈને ખબર પડે. ચાલો ત્યાં જઈએ. ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરે, વિડીયોને શેર કરે અને લાઈક કરવા ન ભૂલતા. તો ચલો મિત્રો, આજની આ બ્લોગિંગ સફર શરૂ કરીએ. હવે છે ને કેરીઓ ખરી તો નથી બહુ, કારણ કે ખરીઓ તો જમીનમાં દેખાય. જો છે આમાં છે ને બૂર પાછળ લેટ આવ્યા હતા એટલે કણીઓ બધી છે, બહુ નથી ખરી. અમુકમાં તો નથી, સાવ નથી, બૂર જ ખરી ગયા છે બધા. હજો આ બધી કણીઓ છે એમ તો, આ કદાચ આવી પડી જાય, બાકી આ તો ટકશે બધી. આમાં બી છે બધી છે. જો આમાં પણ છે કેરીઓ તો બધી છે. આમાં જો આ છે ને બધા બૂર ખરી ગયા છે, અમુક અમુક જગ્યાએ કણીઓ છે, એ બધી કેરીઓ થઈ જશે. વાંધો નહીં આવે, મીડિયમ છે પરિસ્થિતિ. હું છે ને તમને વેસલ પર અને ખીરસરા ગામનો વિડીયો બતાવીશ, ત્યાં કરા પડ્યા છે, કેવી હાલત છે. આના કરતાં બહુ ખતરનાક ડેન્જર હાલત છે, તમે જોઈ શકશો. હું આ વિડીયોમાં ક્લિપ નાખી દઈશ, મને વોટ્સઅપમાં ફોરવર્ડ થયેલી હતી. હા જો તો છે, વાંધો નહીં આવે, કેરીઓ તો ઘણી બધી છે. આ બાજુ જોઈએ કેમ છે. આ બાજુ બી છે બધી કણીઓ. આ છે ને જે પીળી છે ને એ બધી ખરી જશે. આ જો આમાં છે થોડી થોડી બધી થઈ આવશે, વાંધો નહીં આવે. થોડીક પાણીમાં અને એમાં થોડીક માવજત કરવી પડશે તમારે. વરસાદ આવે છે ને મિત્રો એટલે હવે પાણી આ લોકોનું પાંભાને પૂરું થઈ ગયું છે, એટલે વાંધો નહીં આવે. જો આમાં છે ને ઘણીઓ છે થોડી થોડી, એ બધી થઈ આવશે, વાંધો નહીં આવે. માતાજીની મહેરબાની છે એ પ્રોબ્લેમ નહીં થાય. હા જો આમાં છે બધી. હા તમને હું બતાવું કેવી રીતે ચેક કરાય, કણીઓ રહેશે કે નહીં રહે. હવે છે ને આ છે ને આવી રીતે પકડીને આમ કરવાનું, જો હાથમાં આવી જાય બધી ગણી તો એ ખરી જશે, નહીં તો ટકી જશે. હવે એ ટકી જશે બધી કાપડ. હવે વરસાદ ના આવવો જોઈએ, હવે વરસાદ ને પવન આવશે તો ખરી જશે. થોડી થોડી છે બધી જગ્યાએ,
હવે છે ને અહીંયા બહુ સારી કેરીઓ છે, આનામાં થઈ જશે, આ થોડા મેચ્યોર થઈ જશે એટલે આવી જશે અહીંયા પણ, વાંધો નહીં આવે. હવે આ જુઓ તમે, અહીંયા કેરીઓ છે ને અત્યારે આટલી હોવી જોઈએ કેરીઓ, ત્યાં આપણી એટલી નથી, જોઈ લઈએ હવે. કારણ કે આ પરિસ્થિતિ એવી સર્જાણી છે, હજી પણ આ બા સાઈડનો પવન લાગે છે, એ નક્કી નહીં બપોર પછી વરસાદ થોડો જાજો આવે, ના આવે તો તો સારું. હા જો અહીંયા બધી કેરીઓ છે, જો લટકણી કેરી બહુ ઘણી બધી છે. હવે આ આપણું ટ્રેક્ટર છે, કાલે છે ને બધો કચરો અહીંયાથી બધો સેડા સાફ કરીને ત્યાં બારે ફગાવ્યો તળાવ પાસે. તો દોસ્તો વાગી ગયા છે 10:30 અને તમે જોઈ શકો છો અહીંયા સફાઈ કરી નાખી છે. આ જો બધી આ પોર્શન હતું બધું હટાવી દીધું કાલે અને ફેંકી દીધું બહારે, બધું ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે. પહેલાં શું અહીંયા તુવરના જે ઝાડ હતા એ બધા કાઢીને ફેંકી દીધા છે બહારે નદીમાં, થોડો કરી દીધા છે. અને આપણે આ સૂરજમુખી જુઓ તમે કેટલા મસ્ત થઈ ગયા છે. હવે છે ને ત્યાં હું જાઉં છું નજર નાખવા માટે, કેટલું શું છે ચક્કર મારવા માટે, કેટલું નિંદાણું છે બધું. ચાલો ત્યાં જઈએ ને પછી મળીએ. જો આપણે છે ને ઓલા બકરા આવી ગયા છે ત્યાં, પેડ બકરે ત્યાં ચરાવવાનું ચાલુ કરી દીધું છે સામે. આપણે ત્યાં જઈએ બતાવું તમને તલીમાં, નાતીથી એટલે તલી બધી ખાઈ જશે એટલે પછી આપણે ત્યાં કલ્ટિવેટર મારી દઈશું, થોડુંક સૂકો વાતાવરણ થશે થાય એટલે. અને વળિયા સાલા વાદળા બધું મંડ્યા છે, જોઈએ શું થાય છે. ભગવાન કરે ને ના આવે વરસાદ તો બહુ સારું, આજના દિવસમાં કશું કામ કરી જશું આપણે. ચાલો ત્યાં જઈએ. હવે જો તમે બકરા ઘણા બધા આવ્યા છે, ત્રણ જણા છે એને સાચવવા માટે બકરા જોઈએ, કારણ કે આંબામાં અને આ બાજુ બધું વાલમાં ન ચાલે છે એટલા માટે રાખવું પડે છે બધું. એવી રીતે જોઈ શકો છો તલ, ઘાસ ને તલ ને બધું ખાય છે, જોઈ શકો છો તમે. આ હાલત છે થોડુંક કમોસમી વરસાદમાં, હાલત એ કમોસમી વરસાદના કારણે નથી, તો થોડુંક પહેલેથી જ નબળું હતું તલ આપણું એટલે આ પ્રોબ્લેમ થયો આપણે, એટલે આપણે હવે ઉકળી દઈએ અને આમ મહેનત કરવાનો મતલબ નથી. એટલે આ બકરા ઉકળાવે છે, ત્રણ જણા છે, જોઈ શકો છો તમે. હવાનો થોડોક અવાજ આવતો હશે તમને, જોઈએ હવે શું થાય છે. મળી પાછું વાતાવરણ થોડુંક ઓછો આવી ગયો છે, અહીંયા જોવો તમે, અહીંયા તડકો છે ઓછો થઈ ગયો છે. કેટલું ખાય છે જોઈ, બકરા આવે છે ઘણા બધા છે, આઈ થિંક હશે 300-400 ની આસપાસ હશે. હા છે ને હું આપણે જે ચડવાની છે ત્યાં આવ્યો છું, હવે જોઉં કેવી રીતે છે. બહુ ત્રાસ કર્યા હો વરસાદે, બહુ ઘણું કેવર આવ્યું આ વખતે, જોઈએ કેમ છે. બે કલાકમાં તો થઈ જશે, વાદળ તો એવડા દેખાતા નથી તમે જોઈ શકો છો. પછી સિસ્ટમ એક્ટિવ થઈ જશે ને એ પ્રોબ્લેમ છે, જોઈએ શું થાય છે. દાણા કેવા છે, દાણામાં તો વાંધો નથી, જો તમે એટલો સ્મૂથ બી નથી થયો દાણો, બરોબર છે એટલે વાંધો નહીં આવે. પેલું છે ને આપણે એમાં રાખવાનું છે, પથરી જગ્યા છે ત્યાં ટ્રેક્ટર લઈ આવશું જગ્યા કરીને, પછી જોઈએ કેવી રીતે થાય છે. જેમ મને તેમ જલ્દી આજે કાઢવાનું છે,
પાટી લઈએ. હવે વાગે છે પોણા 12, આપણે 12 વાગે હું જમી લઈશ. પલ્લી પી પી લીધું છે, 12 વાગે જમી લઈશું. અડધો કલો પલકનો આરામ કરી ચાય પીને પછી ચાલુ કરી દઈશું. જોઈએ શું થાય છે. હવે થોડું ભીલું છે પણ હવે તડકો જેવું થાય છે એટલે થઈ જાય તો સારું. જોઈ લઈએ. હવે થોડુંક જોર વધુ કરીને વધુ લાકડીઓ મારીને ખરાવી દેશું. આજે ફરી ચાલુ કરી જ દેવો છે. બે દિવસમાં બધું ફરી દઈએ બધું ફિનિશ. પછી ઉપરના આપણે જે ખેતર છે ત્યાં જવું છે આંબાવાડામાં. એ પૂરું થાય એટલે આ સિઝનનું આપણું કામ પૂરું. પછી છે ને ખેડવાનું ચાલુ થશે. પહેલાં તો આમાં દાંતી ખેડવી પડશે અમને લોકોએ. દાંતી ખેડી પછી હળ ખેડવા પડશે, લાવ ખેડી પછી વળી પાછી દાંતી અને રોટરી ટ્રેલર બધું સ્મૂધ કરીને પછી છઠ્ઠા મહિનામાં કપાસ મગફળી બધું વાવવાનું ચાલુ થઈ જશે. હજી દૂર છે, 2-3 મહિના છે. ચાલો આપણે અહીંયા ટિફિન લઈ આવ્યા છીએ, થોડી વારમાં જમી લઈએ પછી મળીએ. મિત્રો ચાલુ કરી દીધું છે. આપણે આગ્યા છે અત્યારે 2:15, 1:15 વાગે ચાલુ કરી દીધું છે. કલાક એક જેવો થયો. મિત્રો આટલો ઢગલો થઈ ગયો છે કચરાનો ને હવે હું જરાક આરામ કરું છું, બેઠો છું. 4 વાગે છે, હજી 2 કલાક કામ ચાલશે એટલે લગભગ ગાડું ગાડું પૂરું થઈ જશે આ સાઈડનું, આ ઢાળિયાનું. તો ચાલો મિત્રો આ વિડીયોને કરીએ અહીંયા એન્ડ. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો અને લાઇક કરવાનું ન ભૂલતા. તો બધાને રામ રામ, આવજો.